નમસ્કાર કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આપ દર્શકોનું સ્વાગત છે આપની સાથે હું સ્ટુડિયો પર મારી સાથે ઉપસ્થિત છે જાણીતા કિશન મહારાજ કિશન મહારાજ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયો પર નમસ્કાર કિશન મહારાજ સૌથી પહેલા પંચાંગ જણાવશો કે દર્શકોને જાણવું હશે કે આવતીકાલનું પંચાંગ કેવું હશે દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ કાલના પંચાંગની વાત કરીએ તો ભાઈ કાલે તારીખ ચોવીસ છે વિક્રમ સંવત કાલે શ્રાવણ વેરસ બંને ભેગી છે કાલે પ્રદોષ છે વાત કરીશું ભાઈ રાશિ તો કાલે મિથુન રાશિ રહેશે મિથુન રાશિના મૂળાક્ષર ક છ અને ધ રહેશે જે નક્ષત્ર છે પુનઃ વસુ છે જે કહેવાય છે બપોરે ઓગણ ચાલીસ સુધી રહેશે યોગ વ્યતિ છે જે કરણ છે તૈતિલ છે વાત કરીએ તો કે ભાઈ વિછુડો કે પંચક તો કહેવાય છે કે પંચક પણ નથી ને વિછુડો પણ નથી દિવસ સારો અને સુખમય છે સૂર્ય રાશિ સી છે જ્યારે ચંદ્ર રાશિ મિથુન જે કહેવાય છે કે ભાઈ છ ને છપ્પન સુધી રહેશે પછી કર્કમાં પરિવર્તન કરવાની જ એટલે ભાઈ કાલે જે પણ બાળકોના જન્મ છપ્પન પહેલા થાય એ દરેકનું નામ મિથુન રાશિથી પાડવામાં આવશે છ છપ્પન પછી થાય તો કર્ક રાશિથી પાડવાનું વાત કરીએ સૂર્યોદય સવારે પાંચ ને પંચાવન કલાક સૂર્યોદય રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ ને બાવન કલાક રહેશે ચંદ્રોદય વાત કરો તો ચંદ્રોદય છે ત્રણ ને પિસ્તાલીસ નો ત્રણ ને પિસ્તાલીસ ચંદ્રોદય છે ચંદ્રાસ્ત પાંચ ને ઓગણીસ અભિજીત મુહૂર્ત કાલે બુધવાર છે માટે બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી કોઈ પણ સારા કાર્યો સારા પ્રસંગો માટેનું સારું મુહૂર્ત અભિજીત મુહૂર્ત નથી વિજય મુહૂર્ત નથી પણ રાહુકાળ જે છે એ બાર ત્રેવીસ થી બે સુધીનો રાહુકાળ ચાલી રહ્યો છે દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય 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 છે કે કે ખોટા ખોટા કામની શરૂઆત શરૂઆત તેનું ધ્યાન કારણ અંદર કાર્યોની માટે થઈને આપણે વિશેષ પ્રકારનું ધ્યાન રાખીશું બાકી કાલે દિવસ સારો અને ચોખ્ખો જોઈ રહ્યો છે જીભન કિશનજી આવતીકાલના દિન વિશેષ વિશે દર્શકોને ને જણાવશો હવે કાલે બુધવારનો દિવસ છે અને બુધવારનો દિવસ ગણપતિ ભગવાનનો દિવસ છે કાલે ગણેશ અર્થવ શીષમ કરીને પાઠ છે સુંદર મજાનો ભગવાનનો આ પાઠ છે જે પણ ગણેશ અર્થવ શીષમનો પાઠ કરે છે એ દરેક જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ગણેશજીને કાલે દીવો કરજો ગણપતિ ભગવાન હવે નજીકના સમયમાં આપણી સાથે આવી જ રહ્યા છે ભગવાન ગણપતિને દીવો કરવાનો અને એક મોદકનો લાડુ અને દુર્વા અર્પણ કરીને મોદકનો લાડુ મોદકનો લાડુ ના હોય તો થોડો ગોળ ચાલે મોદકનો લાડુ અથવા ગોળ અર્પણ કરીને દુર્વા

જે નવ આડત્રીસ થી અગિયાર ને એક નું રહેશે આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ શુભ કાર્યોની શરૂઆત કરી શકો છો સારા ફળની પ્રાપ્તિ જોવાઈ જશે જી કિશનજી આવતીકાલે તેરસ છે અને પ્રદોષ પણ છે તો આવા સમયમાં શિવજીની પૂજા કેવી રીતે કરવી ચલો ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે વિની બેને કાલે પ્રદોષ છે મોટા મોટી કાલે પ્રદોષ ભગવાન કહેવાય છે શ્રાવણ મહિનાની છેલ્લી કહેવાય છે પ્રદોષ છે શું કરવાથી લાભ થશે તો કાલે ભગવાન શંકર ઉપર કાળા તલ અને પાણી અર્પિત કરવાનું ભૂલશો નહીં કાલે પ્રદોષ છે અને પ્રદોષના કારણે ખૂબ સરસ મજાનું સુંદર મજાનું કહેવાય છે કે ભાઈ કાર્ય થઈ શકે એમ છે તો આ પ્રદોષના કહેવાય છે કે ભાઈ દિવસે શું કરવાથી લાભ થશે તો કાળા તલ અને પાણી ઠંડુ પાણી શીતળ પાણી લેજો ભગવાન ભોલેનાથને શીતળ પાણી વધારે પ્રિય છે કારણ કે કહેવાય છે વીસ પીધેલું છે માટે એમના પર જ્યારે પણ કહેવાય છે કે ભાઈ તમે એમને જળ અમૃત કરો ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા એ કહેવાય છે કે ભાઈ તમે જળ અર્પિત કરજો અને સાથે થઈ શકે તો કહેવાય છે એક શિવ મહિમન સ્તોત્રમનો પાઠ આવે છે શિવ મહિમન સ્તોત્ર થોડોક મોટો છે પણ જો પ્રદોષના દિવસે એ પણ શ્રાવણ માસની પ્રદોષના દિવસે શિવ મહિમન સ્તોત્રમનો પાઠ કરો તો એનાથી અતિશુભ કશું જ ગણાતું નથી માટે કહેવાય છે કે ભાઈ આટલું જે પણ કરે છે ને એના ભોલેનાથની કૃપા ઉતરે છે ભોલેનાથ એમની પર પ્રસન્ન થાય છે અને ધાર્યાકામની પ્રાપ્તિ જોવાઈ જાય છે તો કાલે પ્રદોષ વ્રત અવશ્ય કરશું અને ચોક્કસથી ભગવાનને કાળા તેલ ચઢાવીશું જેથી આપણા પર આરોગ્યમાં સુખ સમૃદ્ધિમાં ધનધાન્યમાં બઢતી થાય અને ધાર્યાકામની પ્રાપ્તિ થતી રહે જી કિશનજી પ્રથમ ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવશો શરૂ કરીશું સર્વપ્રથમ મેષ રાશિવાળા જાતકોથી તો કાલે મેષ રાશિ વાળાને વાણી વર્તન સુધારવા પડે એની ફરજ જ તમારા કાલે વાણી વર્તનમાં થોડોક સુધારો લાવજો તમારી કર્કશ વાણી કાલે આપે અપજસ ના આપે તેનું ધ્યાન રાખીશું માટે કાલે વાણી વર્તનમાં સુધારો કરીશું જૂની ભૂલ યાદ આવે કાલે તમે કહેવાય છે ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલોની કાલે કહેવાય છે કે ભાઈ સમસ્યા ક્યાંક ને ક્યાંક આવીને ઊભી રહી જાય

કોઈક મિત્રો કે કોઈ સાચા સલાહકારની સલાહ લઈએ છે તો ખબર પડે છે તો આવા કાલે મિત્રોની સલાહ લઈને કામ કરશો તો દિવસ સારો છે જૂની વસ્તુઓ ખોવાય નહીં તેનું ધ્યાન રાખજો કોઈ પણ તમારી જે તે વસ્તુઓ છે ખાસ સાચવીને તમારે જોડે રાખજો ખોવાઈ ના જાય કોઈ ખોટી જગ્યાએ ના મૂકાઈ જાય બધું ધ્યાન રાખીશું શુભ કલર વાદળી ને શુભ નંબર નવ રહેશે વાત કહીશું ભાઈ વૃષભ રાશિવાળા જાતકોની તો કાલે વૃષભ રાશિવાળાને વાદ વિવાદ કરતા ઘર્ષણ કોઈકની કોઈકની જોડે રહ્યા કરે

એટલે કાલે કહેવાય છે મોટા ખિસ્સાવાળા પહેરજો કસા કે ખૂબ સારા પૈસા આવવાના જ કાલે સંબંધો ખૂબ સારા બનશે ગાઢ સંબંધો બની શકે એમ છે અને સંતાન તરફથી ફાયદો છે બાળકો તમારા પોતાના બાળકો થકી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો જણાય છે એમને થકી લાભ છે શુભ કલર જ્યારે પીળો રહેશે શુભ નંબર છ રહેશે વાત કરીશું મિથુન રાશિવાળા જાતકોની તો રિયલ એસ્ટેટ અને જે લોખંડના વેપાર છે એ લોકો માટે દિવસો ખૂબ સારા છે જમીન મકાનથી લોખંડથી મંગળ અને શનિ બંને સારા છે મિથુન રાશિ વાળાને માટે આ લોકો જે પણ ધંધામાં છે દિવસો સારા છે મોટા કાર્યો સિદ્ધ થઈ શકે એમ છે સાથે સામાજિક કાર્યોની દ્રષ્ટિએ પણ તમારા દિવસો સારા જશે સામાજિક કાર્યોમાં પણ તમે ખૂબ ઉપર આવશો અને જીવનસાથી જોડે નાના મોટા વાદ વિવાદ રહ્યા કરે કાલે તમારા જે સાતમું સ્થાન છે બગડું છે એટલે જીવનસાથી જોડે કેકને ક્યાંક હેરાનગતિ પાર્ટનરશિપ જોડે હેરાનગતિ ના થાય એનું ધ્યાન રાખીશ તમારો જીવનસાથી હા તો હા ના તો ના અને સોરી બોલવાનું રાખજો વસ્તુ સાંભળીને રાખવી અમુક વખત આપણે સામે જવાબ આપી જવાબી થઈ જાય છે ઊંધા પડે છે હેરાન તો અમુક વખત કોઈક બોલે સાંજેથી સાંભળી લેવાનું સોરી બોલવા જેવું લાગે સોરી બોલી દેવાનું પણ વાદનો વિવાદ નહીં કરવાનો ઉપર સુધી કહેવાય છે કે ભાઈ વાત ના પહોંચે ધ્યાન રાખવાનું સફેદ તમારા માટે શુભ કલર અને શુભ નંબર સાત રહેશે

કાલે ધાર્યા કામની પ્રાપ્તિ જોવાઈ જશે કાલે ગુરુ સિંહ રાશિ પ્રબળ બને છે અને આ ગુરુ છે ને વડીલોના સ્વજનોના અંગૂઠે રહેલો હોય છે માટે એમના આશીર્વાદ લઈને જાઓ એટલે જે તે કામ કરવા જાઓ છો એ કામમાં સફળતા સો ટકા મળે એટલે આ કામ કરવાથી ચોક્કસથી લાભ થશે કોર્ટ કચેરીના કામમાં સફળતા છે કાલે સિંહ રાશિ ગુરુ ઊંચનો છે નાના મોટા કોર્ટ કચેરીના કામ હોય તો એમાં પણ સફળતા થાય સરકારી કામો હોય પોલીસના કામો હોય દરેક કાર્યમાં કોઈ સારી સફળતા જોઈ જશે ધનનો લાભ છે આર્થિક સ્થિતિ સુધારવાની તૈયારી રાશિ વાળા માટે દિવસ સારો છે અને નાના મોટા અચાનક પ્રવાસના યોગો પણ બને છે આકસ્મિક પ્રવાસ કાલે નાના મોટા જોઈ રહ્યા છે જે શુભ કલર છે એ જાંબલી છે અને જે શુભ નંબર છે એ બે છે હવે વાત કરીએ કન્યા રાશિ વાળા જાતકોની તો કન્યા રાશિ વાળાને સંધ્યાકાળ પછી એટલે કે સૂર્યાસ્ત થાય પછી કોઈ સારો એવો ધનનો લાભ જોવાઈ જાય છે તો સૂર્યાસ્ત પછી સંધ્યાકાળ પછી કોઈ સારા એવા સમાચાર સંભળાય કોઈ સારો એવો ધનનો લાભ થાય દિવસ સારો છે તમારા માતા પિતાથી પણ લાભ છે કન્યા રાશિવાળાને એમના માતૃપક્ષ અને પિતૃ પક્ષથી બંને બાજુથી લાભ જોવાઈ રહ્યો છે કાલે રોકાણ માટે દિવસ સારો છે તમે કોઈ જે તે રોકાણ કરતા હોય એ રોકાણ માટેનો દિવસ સારો શુભ ગણાય છે તબિયત થોડીક સુધારજો તમારા તબિયતમાં ધ્યાન રાખવાનું છે સ્વાસ્થ ની દ્રષ્ટિએ કેવાય છે જોડાયા છે હલો જી આપનું નામ જન્મ તારીખ જન્મ સ્થળ જણાવશો ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવશો હવે લગ્ન અને નોકરી માટેના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછ્યો છે શનિ તમારો કેવાય છે કે ભાઈ ખરાબ છે અષ્ટમ ભાવ માં શનિ ખરાબ બેઠો છે એટલે કેવાય છે નોકરીમાં સ્થિરતા ના આવે એકાદ વરસ પછી શનિના કારણે તમે હેરાન થાવ છો શનિના કારણે જીવનમાં સ્થિરતા નથી એનું નિવારણ કરવું જરૂરી છે તો એનું નિવારણ કઈ રીતે કરીશું તો એક લોખંડની વીટી તમે કહેવાય છે કે ભાઈ સરસ એના તેલમાં ડૂબાડીને આ શનિવારે અમાસ છે મોટો દિવસ છે ત્યારે પહેરી લેજો

અને કર્મનો ભાવ છે પિતાથી તો કહેવાય છે ભાઈ છેટું થવાનું થયું કેમ શનિ કેતુનો શ્રાપિત યોગ 10 મે આવ્યો હવે આ શનિ કેતુનો જે 10મો શ્રાપિત યોગ છે તો પિતાથી તો દૂર કરાવે બીજી વસ્તુ શું કરાવે કે તમારા જે કર્મ કરો છો ને કર્મમાં સફળતા ના આપે એને પ્રતિયોગ પણ કહે છે એટલા માટે થઈને આનું નિવારણ કરવું આવશ્યક છે હવે કહેવા છે કે આપણી જોડે પૂજા વિધિ કે નંગ પહેરવા માટે એટલા પૈસા નથી તો કઈ રીતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા પાઠ કરીને આનું નિવારણ કરી શકાય તો હવે શનિ કેતુ નિવારણ કરવા માટે શનિવાર જેની પણ કુંડળીમાં શનિ કેતુ હોય ને એ લે છે જેમ કે સપ્તમ ભાવમાં હોય તો એકાદ વખત સગા લગન તો તોડાવડા આવે છે બીજે ભાવ બેઠો હોય તો કુટુંબથી કજિયા કરાવડા આવે છે ત્રીજે બેઠો હોય તો ભાઈ બહેનથી થી હેરાનગતિ થાય આવું બધું અમુક વસ્તુઓ નિશ્ચિત હોય છે બેન એમનો શનિકેતુ દસમે છે એટલે એને ધંધામાં જોઈએ એવી સ્થિરતા તો નહીં જ રહે પણ એની રાહત થાય અને એના કામો સફળ થાય એવું આપણે કંઈક કરી આપીએ છીએ હવે આ જે દસમે શનિ કેતુ છે એની સ્થિરતા માટે એક તો દરરોજ એમને કહેવાનું છે શનિ મહારાજને દીવો સરસ્યાના તેલનો નિયમિત દરરોજ એવરી ડે કરે બીજું શનિવારે સંધ્યાકાળે સાત લવિંગ સાત અડદ અને સાત મરી આ ત્રણ વસ્તુ સાત લવિંગ સાત અડદ અને સાત મરી ત્રણે ભેગી કરી સરસ્યાના તેલમાં ઓમ શં શનિશ્વરાય નમ બોલતા બોલતા શનિ મહારાજને ચડાવે અને એમની સામે બેસીને દશરથ કૃતમ શનિ સ્તોત્રમ બોલવાનો છે દશરથ કૃતમ શનિ સ્તોત્રમ બોલવાનો છે અને પીપળાનું ઝાડ જો એ પોતે વાવી શકશે તો અતિશુભ રહેશે આ શનિવારી અમાસ છે ખૂબ સારો દિવસ છે પીપળાનું ઝાડ એમના હાથથી એક વવાઈ દેજો જેમ જેમ એ વધતું જશે એમ એમ એમના ધંધામાં નોકરીમાં બધી રીતે સફળતા મળતી જશે આટલું કરવાથી ચોક્કસથી લાભ જોવાઈ જશે જી આભાર કિશનજી હવે વાત કરીશું આગળના ત્રણ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે એના વિશે વાત કરીશું તુલા રાશિ વાળા જાતકોની તો કાલે તુલા રાશિ વાળાને ઘરમાં કહેવાય છે કે ભાઈ કોઈ નાના મોટા વાદ વિવાદ ના થાય કોઈની જોડે બોલવાનું ના થાય તે ખાસ ધ્યાન રાખે જીવન સાથી જોડે દિવસ સારો છે આનંદમય છે સુખી દિવસ તમારા જીવનસાથી જોડે જોવાઈ રહ્યો છે ધાર્મિક કાર્યો માં સફળતા ચોક્કસથી મળતી રહેશે ધાર્મિક કાર્યોમાં નાની મોટી સફળતા જોવાય છે પણ સાધન ચલાવતા ધ્યાન રાખજો બહાર જાઓ તો તમારું સાધન જાતે જગ્યાએ જાવ છો થોડું સમજી વિચારીને ચલાવજો શનિ ખરાબ છે અને એમાંય કાલે વદ તેરસ ચૌદસ અમાસ શનિવારની અમાસમાં તો બધાય સાચવવાનું છે હું દરેક વખત કહું છું કે શનિવારી અમાસ એટલે મોટા મોટી અમાસ સાધન ચલાવતા દરેક વ્યક્તિઓ સાવચેતી રાખે અત્યારથી કહું છું કે જો કોઈ મુસાફરી તમે વિચારતા હોય શનિવારી અમાસની તો શક્ય હોય ટાળવજો કારણ કે શનિવારે અમાસમાં સૌથી વગર અકસ્માત થાય છે તો આ ધ્યાન રાખજો ટૂંકી મુસાફરી હોય તો વાંધો નથી લાંબી મુસાફરી હોય તો એને બીજા દિવસનું થાય તો કરજો વાત કરીશું શુભ કલર પીળો શુભ નંબર આઠ વૃશ્ચિક રાશિવાળા જાતકોની વાત કરીએ તો કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે તમારા અંગત વસ્તુઓ તમારી અંગત કહેવાય છે કે ભાઈ ચોપડીઓ તમારા ડોક્યુમેન્ટ્સ બધું ધ્યાન રાખજો કોઈ નવા મિત્રો બની શકે એમ છે નાના મોટા નવા મિત્રોની સાથે તમારે વાતચીત થઈ શકે એમ છે યોજનાઓ સારી તમે ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ બનાવશો તમારા ભવિષ્ય માટેના કોઈ વિચારો આગળ ચાલશે પરિવારની તબિયત થોડુંક ધ્યાન રાખીશું સફેદ છે તમારા માટે સફેદ નંબર છે ધ્યાન અને યોગ કરવાથી કોઈ ફાયદો મોટો જોવાય છે કેતુ સારો છે અત્યારે કહેવાય છે કે ભગવાનનું ધ્યાન ધરો તો તમે પરમાત્માની નજીક દેવોના દેવ મહાદેવની નજીક પહોંચી શકો છો લાભ છે ધન સાચવીને રાખજો ખોટા ધનનો વ્યય ના થાય ખોટા ધન ના કહેવાય છે ખર્ચા ના થાય તો ધન તમારું ક્યાંક કહેવાય છે કે ભાઈ ખોટી જગ્યાએ વપરાય ના જાય એનું ધ્યાન રાખીશું મનગમતા કાર્યોની પસંદગી પૂર્ણ થશે જે તે કાર્યો તમારે કરવા જે ઘણા સમયથી થતા નથી તો હવે દિવસ સારો છે એવા મનગમતા કાર્યોની પસંદગી પૂર્ણ થશે કોઈની જોડે કાલે મતભેદ નથી કરવાનો કોઈની જોડે કાલે કહેવાય કે ભાઈ બોલાચાલીમાં પણ કહેવાય છે કે ભઈ મતભેદ નથી કરવાનો સ્થિરતા જાળવીને રાખવાની છે શુભ કલર સોનેરી શુભ નંબર એક છે જીભાઈ જી આગળની ત્રણ રાશિના જાતકો વિશે પર વાત કરીશું કે તેઓ ન આવતીકાલનો દિવસ કેવો રહેશે વાત કરીશું મકર રાશિવાળા વાળા જાતકોની તો નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કોઈ નિર્ણય લઈશું જે તે નિર્ણય લો કોઈ તજજ્ઞ મહત્ત્વના જે કહેવાય છે કે ભાઈ તમારા કુટુંબના લોકો હોય એવા લોકોની સલાહ લઈને સાચીથી સમજીને વિચારીને નિર્ણય લઈશું રોકાયેલા નાણાં પાછા આવી શકે એમ છે જે તે પૈસા રોકાઈ ગયા છે જે તે જગ્યાએ કહેવાય છે કે ભાઈ તમારા પૈસાના કારણે અધોગતિ થાય છે તો હવે દિવસો સારા છે ઊર્જાનું સ્તર ખૂબ સારું છે આત્મવિશ્વાસ સાથે કાલે દિવસ સારો થશે ઉર્જાની સાથે તમારો દિવસ સંપૂર્ણપણે સારો થાય છે અને સારામાં સારી એક વાત છે કે હવે જે લોકો પ્રેમ સંબંધમાં નથી એવા લોકો કાલે મકર રાશિવાળા પ્રેમ સંબંધમાં બંધારશે કોઈ સારું વ્યક્તિ તમારા જીવનમાં આવશે દૂરબીન લઈને બેસજો ઓળખી કાઢજો દિવસો હવે સારા આવ્યા છે ભગવાનની દયાથી કોઈ સારા પાત્ર મળવાની ખૂબ સુંદર મજાની કેવા છે શરૂઆત થઈ ગઈ છે શુભ કલર લાલ શુભ નંબર નવ વાળાને દનના લાભ થશે આર્થિક સ્થિતિ સુધરતી જોવાય છે સારા સમાચારો સાથે સારા દિવસો ચોક્કસથી પસાર થશે શુભ સમાચાર કોઈક ને કોઈક મળી શકે એમ છે સહકર્મચારી તમારા મનોબળ વધારશે તમારા જે કર્મચારીઓ છે કર્મચારીઓના મનોબળથી તમારા કાર્ય આગળ વધશે લગ્ન નથી થતા એવા લોકોના લગ્નના યોગો ખૂબ સરસ મજાના પ્રબળ બને છે શુભ કલર રાતો ને શુભ નંબર સાત છે વાત કરીશું મિનરાશિ વાળાને તો તબિયતમાં થોડુંક ધ્યાન રાખીશું તમારી તબિયતમાં સ્વાસ્થ્યમાં એકાંતરે ધ્યાન રાખીશું પ્રેમ જીવનમાં કોઈ નવી આશા લઈને આવશે તમારે કહેવાય છે કે પ્રેમ તમને કોઈ નવા આશાઓ સાથે નવી કિરણો સાથે દિવસો સારા બનાવે આજુબાજુની આશા કિરણો નહીં તમારે જીવનની આશા કિરણો બનાવશે વેપારી વર્ગ માટે દિવસ સારો છે આજુબાજુમાં વેપારી વર્ગ માટે દિવસો સારા જશે બાકી નીકળતી રકમ પાછી મળે એટલે કેવાય ક્યાંક સો રૂપિયા લઈ જાય પછી આપીશ આપીસ ને આપે નહીં પાંચસો હજાર બાકી નીકળતી રકમ જે કેવાય કરું કંપનીઓ બધી લઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે હવે પાછી આવવાની જ એટલે પૈસા ધીરે ધીરે કહેવાય છે કે ભાઈ ગાડા પર આવતી દેખાય છે પાર્ટી ગાડા પર આવવાની જ ચિંતા કરવાની જરૂર નથી મીન રાશિવાળાને વાળાને શુભ કલર વાદળી શુભ નંબર છ છે જીબેન

તો ભાઈ કાલે આ જેનું પણ કાઢ છે એક તો કહેવાય છે કે હંમેશા પોતે કન્ફ્યુઝ રહે છે કાલે જેનો પણ જન્મદિવસ છે એવા કદાચ નિર્ણયો લેવા પડે કદાચ એવા પ્રસંગો બને કે શું કરવું અસમંજસ નેરવવા કુંદરવા જેવો દિવસો આશે શું કરવું શું ના કરું ખબર ના પડે પણ ભગવાનની આસ્થા લઈને કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને તમારા ગુરુની સલાહ લઈને કોઈ કાર્ય સિદ્ધ કરવાનું છે અમુક વસ્તુઓ છોડવી પડશે કાલે જેનો પણ જન્મદિવસ છે અમુક વસ્તુઓ છોડવી પડે તો છોડીને જીવનમાં આગળ વધજો મોટા લાભ થશે કોઈ પણ વસ્તુ હોય તમારા ઘરની વ્યક્તિ અંગત વસ્તુઓ કે ગમે તે સ્થાન પરિવર્તન કરવું પડે તો કરજો લાભ થશે મોટા ફાયદા જોઈ રહ્યા છે આ વર્ષે આર્થિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ ગણાઈ રહ્યું છે કોઈ એવા મોટા લાભ નથી કુબેરના ભંડારની જેમ કોઈ એવા ભંડાર નથી પણ નાના મોટા ભગવાન મહા લક્ષ્મીના સિક્કાઓ ઉછળતા રહેશે એટલે એમાં ભઈ ચિંતા કરવાની જરૂર નથી બીજું આર્થિક દ્રષ્ટિએ તો વાત કરી માનસિક દ્રષ્ટિએ કેવું રહેશે કે ભાઈ માનસિક રીતે નકારાત્મક વિચારોનું વર્ણન ક્યાંક ને ક્યાંક વધતું જોવાય છે પણ માં ચંદ્રની ઉપાસના કરવાથી વિચારો પર કાબુ આવશે કેવી રીતે કરવું જણાવું છું પણ વિચારો પર કાબુ રાખજો મગજ ઉપર બાહ્ય તણાવ ન આવે એનું ધ્યાન રાખીશું આ વર્ષે શારીરિક દ્રષ્ટિએ શું કરવાથી લાભ થશે ક્યાંક ને ક્યાંક ઉદરને લગતી સમસ્યાને પગના સ્નાયુઓને લગતી સમસ્યા જોવાઈ રહી છે નિવારણ માટે આપણે છે ચિંતા કરવાની જરૂર નથી શું કરવાનું બે વસ્તુ કરવાની છે દરરોજ જે ચંદ્ર દેખાય એટલે ચંદ્રોદય થાય ત્યારે ઓમ સોમ સોમાય છું ઓમ સોમ જાપ અથવા વખત બોલવાનો છે શનિવાર દર શનિવારે સંધ્યાકાળે સત્યાવીસ લવિંગ કેટલા સત્યાવીસ લવિંગ ની કાળા દોરામાં માળા બનાવીને ભગવાન શનિ મહારાજને ને પહેરાવાથી દરેક કાર્યો સિદ્ધ થતા જશે વરસ સુંદર અને સારું ચોક્કસથી જણાઈ જશે જીભાઈ કિશનજી આપ સ્ટુડિયો પર અને દર્શકોને આટલી ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો તમારા મનમાં પણ હજુ કોઈ સવાલ બાકી રહી ગયો હોય અને કિશન મહારાજને પૂછવો હોય તો નોંધી લેજો કિશન મહારાજનો નંબર કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ બધું માટે આપ જોતા રહેતો મંતવ્ય ન્યૂઝ મને આપશો રજા